સિટી ન્યૂઝ ચેનલની લિંક મેળવવા અને સિટી ન્યૂઝના વિડીયો મેળવવા તેમજ સિટી ન્યૂઝ સાથે જોડાવા અત્યારે જ સિટી ન્યૂઝની યુટ્યુબ ચેનલ સાથે જોડાઓ. મોરબીની સબ જેલમાં કેદીઓ માટે ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેદીઓ કથાનું રસપાન કરી રહ્યા છે. ગંભીર ગુનાઓ આચરીને જેલમાં ગયેલા કેદીઓના જીવન સુધરે, તેમનામાં આધ્યાત્મિકતા કેળવાય અને સારા વિચારો અને સત્સંગ જીવનમાં આવે તેવા હેતુથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સબ જેલમાં બંધ 273 પુરુષ કેદીઓ અને 3 મહિલા કેદીઓ સપ્તાહનો લાભ લઈ રહ્યા છે. કથા સાથે જ વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવે છે. ભગવાનના પ્રાગટ્ય સ્થાનમાં અશાંતિ નહીં પણ શાંતિ તરફની ગતિ હોય. અને અત્યારે હાલ આ મોરબી જેલ એ 18મી જેલ છે, 18મી જેલ કથા છે. 17 જેલોમાં કથાઓ થઈ ચૂકી છે અને અનુભવ એવું કહે છે કે બહુ અદ્ભુત પરિવર્તન આવે છે. ડાકોરમાં ઘણા મળવા આવે છે, 302ના ગુનાના હોય, કોઈ પણ મોટા ગુનાના. મારા શ્રી હવે કથા સાંભળી છે, સારું જીવન જીવ્યું છે. અને બીજું ખાસ કે તમે કોઈ પણ કેદી ભાઈ હોય એને તમે ક્રિટિસાઇઝ કરો વધારે વધારે કે ભાઈ તું ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે. કોઈ પણ વ્યક્તિને તમે ખરાબ કહેતા રહો તો એનામાં ક્યારે પરિવર્તન નહીં આવે, એની પ્રશંસા કરવાથી એ પરિવર્તન લાવશે. અમારી વડી કચેરીની મંજૂરી છે અને મોહન ઝા સાહેબના મંજૂરીથી અમારા DGP સાહેબના એના અનુસંધાને તારીખ 31 કરીને 6 તારીખ દરમિયાન ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને ભાગવત કથાના વક્તા છે શ્રી ભાવિન મહારાજ શ્રી, જે અમદાવાદના છે. અને એ કથા પાછળનું આયોજન જેલના કેદીઓને એક ધાર્મિક લાગણી કહેવાય, જેલ સુધારણાના ભાગરૂપે અને એક સમયનો સદુપયોગ કરે, કેદીઓમાં જે પણ ધાર્મિક કેળવણી થાય, ધાર્મિક માણસ ગુનાઓ ઓછો કરે, એમાં એવી એક લાગણી છે. જેલ વિભાગને સુધારે તમને એના ભાગરૂપે જ આ કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે.